મનુષ્યના જીવનમાં આમ તો ઘણા બધા વિઘ્નો હોય છે, પરંતુ જો ગણપતિ ગજાનનની કૃપા હશે તો તમામ વિઘ્નોનો આપને મળી જશે ઉકેલ। તો આવો આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જણાવશે નિર્વિઘ્ન જીવનના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો ગણેશજીનો ચમત્કારિક મંત્ર। વિનાયકમ ગુરુમ ભાનુમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ્ય આદૌ સર્વ કાર્યાર્થ સિદ્ધયે। જય ભગવાન। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર મિત્રો આપનું સ્વાગત છે, હું છું પ્રફુલભાઈ શાસ્ત્રી। મિત્રો આજે બહુ ભગવાન ગણેશજીનો સરસ મજાનો નાનકડો ઘરેલુ ઉપાય આજે તમને જણાવવાનો છું। એવું કહેવાય છે કે ભગવાન ગણેશજી જે દરેક વ્યક્તિના જીવનના સંકટોમાંથી એને મુક્તિ પ્રદાન કરે છે, પરંતુ આજે હું તમને જે ઉપાય કહું છું તે ઉપાયથી એવું કહેવાય છે કે જીવનના કેવળ સંકટો નહીં પણ ઘણી બધી વસ્તુઓ પણ આપણને ગણેશજી પ્રદાન કરે, તેવો મહામંત્રનો સરસ મજાનો ઉપાય કહીશ। કેમ કે પહેલું અહીંયા લખ્યું છે કે નિર્વિઘ્ન મમ સંસારમ, હે ભગવાન ગણપતિ મહારાજ, હે ભગવાન વિઘ્નહર્તા ગણપતિ દાદા, અવના નિર્વિઘ્ન મમ સંસારમ, મારા જીવનમાં મારા સંસારમાં જે કઈ વિઘ્ન આવતા હોય એ બધા વિઘ્ન ભગવાન તમે દૂર કરો, મારા સંસારમાં વિઘ્નને નષ્ટ કરો। નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા, મારા જીવનમાં જે વ્યવહાર હોય, મારો વ્યવસાય હોય, એ વ્યવસાયમાંથી પણ ભગવાન એ વિઘ્નને દૂર કરી દો। નિર્વિઘ્નમ ધન પુત્ર આદિ, હે ગણપતિ દાદા, સાથે સાથે એવું કહેવાય છે કે ધનની અંદર જે કઈ વિઘ્ન આવતા હોય, ધન હાનિ થતું હોય, ધનને લઈને સમસ્યાઓ રહેતી હોય, આર્થિક તકલીફ રહેતી હોય, તો એ તકલીફોમાંથી પણ ભગવાન મુક્તિ પ્રદાન કરો। નિર્વિઘ્નમ ધન પુત્રાદિ, પુત્રાદિ કહેતા સંતતિ, સંતાન રૂપી જે કઈ વિઘ્ન હોય, સંતતિ ન હોય અથવા સંતાન સાથે વાદ વિવાદ થતા હોય, સંતાનનું પૂર્ણ સુખ ન મળતું હોય, સંતાનો સાથે બનતું ન હોય, તો હે ભગવાન ગણપતિ દાદા, એ વિઘ્ન જે છે એ વિઘ્ન દૂર થઈ જાય અને સંતતિ સંતાનોનું સુખ પ્રાપ્ત થાય એવા વરદાન પ્રદાન કરો। તો મિત્રો આજે હું જે મંત્ર બતાવું છું તે મંત્ર ભગવાન ગણેશજીને પ્રિય છે, અને આ મંત્રના જાપ કરવાથી એવું કહેવાય છે કે ચોથી કડીમાં એવું લખ્યું છે ગણેશસ્ય પ્રસાદત, જો ભગવાન ગણપતિ દાદા જો પ્રસન્ન થાય તો આ જે કહ્યા છે તે તમામ વસ્તુ મનુષ્યને પ્રાપ્ત થાય છે। ગણેશસ્ય પ્રસાદત, પ્રસાદ સ્વરૂપે ભગવાન આ વરદાન પ્રદાન કરે છે। હવે આ ઉપાય ઘરેલું ઉપાય છે, કઈ રીતે કરવો એ પણ હું તમને જણાવું છું। મિત્રો ઉપાય જે છે ચાર મંગળવારના દિવસે તમારે ઉપાય કરવાનો છે, પહેલો મંગળવાર, પછી બીજો, પછી ત્રીજો અને પછી ચાર મંગળવાર, પરંતુ એક મંગળવારનો આ ઉપાય જે છે એ તૂટે નહીં એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। ઉપાય બહુ સરસ છે, જેમાં તમારે શું કરવાનું છે, ભગવાન ગણેશજીની પૂજા કરવાની છે। ગણેશજીની પૂજા તો મિત્રો બધાને કદાચ ખ્યાલ જ હશે કે ભગવાન ગણપતિ ઓમ ગંગ ગણપતિ નમઃ મંત્ર બોલીને તમે પૂજા કરી શકો છો, યા ભગવાનને પંચામૃત દૂધ દહીં ઘી મધ સાકરથી પણ સ્નાન કરાવી શકાય, પંચામૃતથી સ્નાન કરાવી શકાય, શુદ્ધ કરી ભગવાનને તિલક ચોખા પુષ્પ બધું અર્પણ કરવાનું છે। હવે વાત કરીએ પ્રસાદની, તો આ જે ઉપાય જે છે એ ઉપાયની અંદર તમારે ગોળની ચાર લાડુરી બનાવવાની છે, નાની નાની સાઈઝની ગોળની ચાર લાડુરી બનાવવાની છે, અને ચારે ચાર લાડુરી ભગવાન ગણપતિને અર્પણ કરવાની છે। એક નાની ડીશમાં ભગવાનને અર્પણ કરવાનું છે, ભગવાનને જમાડવાનું છે, અને ત્યારે તમે એ મંત્ર જે છે નિર્વિઘ્નમ મમ સંસારમ આ મંત્રની તમારે ચાર માલા કરવાની છે, એક મંગળવારે, પછી બીજો મંગળવાર આવે ત્યારે પણ ચાર લાડુરી મૂકવાની છે, બીજી ચાર માલા કરવાની છે, મતલબ તમારે દર મંગળવારે ચાર ચાર માલા આ મંત્રની કરવાની છે, અને મંત્ર જ્યાં પૂર્ણ થયા પછી એ જે ચાર લાડુરી જે છે એ વ્યક્તિએ પોતે પોતાએ જાતે ગ્રહણ કરવાની છે અને પ્રસાદ સ્વરૂપે એને ખાવાની છે। હવે તમે જ્યારે એ નાની લાડુરી ભગવાન ગણપતિને અર્પણ કરો છો ત્યારે તમારે ચાર જે માલા કરવાની છે તે મંત્ર તમારે લખી લો। મંત્ર છે નિર્વિઘ્નમ મમ સંસારમ, નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા, નિર્વિઘ્નમ ધન પુત્રાદિ ગણેશસ્ય પ્રસાદતઃ। તમામ દર્શકોને ફરીથી એક વખત આ મંત્ર કહું છું, ચાર માલા કરવાની છે। મંત્ર છે નિર્વિઘ્નમ મમ સંસારમ, નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા, નિર્વિઘ્નમ ધન પુત્રાદિ ગણેશસ્ય પ્રસાદતઃ।
આ મંત્ર બોલીને ત્યાર પછી ચાર માળા પૂરી થાય એટલે ભગવાનને ક્ષમા યાચના કરી વંદન કરી પ્રસાદ સ્વરૂપે ચારે ચાર જે લાડુરી જે છે તમારે એને ખાવાની છે અને ચાર વખત ચાર મંગળવાર ઉપાય કરવાનો છે સાચા હૃદયના ભાવથી આ મંત્રથી જો ઉપાય કરશો તો ચોક્કસ તમારા જીવનના સંસારની અંદર જે કંઈ કંકાશ રહેતો હશે તે કંકાશમાંથી મુક્તિ મળશે તમારા વ્યવસાયમાં સારી પ્રગતિ મળશે સાથે સાથે ધન અને પુત્રથી ના જે કંઈ વિઘ્ન હોય ધન રૂપી અથવા પુત્રમાં જે કંઈ તકલીફ હોય એમાંથી પણ મુક્તિ ભગવાન ગણેશજી આપે છે ક્યારે તો કે તમે ઉપાય કરો છો ત્યારે મિત્રો આજે બહુ સરસ મજાનો ઘરેલું ઉપાય નાનકડો ઉપાય મેં કહ્યો છે ને આ ઉપાય ચોક્કસ કરજો ગણેશજીની કૃપાથી તમારી મનોકામના સિદ્ધ થશે હવે મિત્રો મને આપો રજા જય ભગવાન જીવનને જો સાકાર બનાવવું હોય તો મહેનતની સાથે સાથે પ્રેમ અને પરમાત્મામાં વિશ્વાસ રાખવો જોઈએ આ ઉક્તિનો મર્મ સમજાવતો આવો જાણીએ આજનો સુંદર સુવિચાર આજનો સુવિચાર પ્રાર્થના અને વિશ્વાસ બંને અદ્રશ્ય છે પરંતુ બંને એટલા તાકાતવર છે તે અશક્યને પણ શક્ય બનાવી શકે છે